શાંતિ 12/12/2020 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાની તકદીર ઊંચી બનાવવી છે તો કોઈથી પણ વાત કરતા જોતા બુદ્ધિનો યોગ એક બાપથી લગાવો. પ્રશ્ન છે, નવી દુનિયાની સ્થાપનાના નિમિત્ત બનવાવાળા બાળકોને બાપનું ક્યુ ડાયરેક્શન મળેલું છે? ઉત્તર છે, બાળકો, તમારું આ જૂની દુનિયાથી કોઈ કનેક્શન નથી. પોતાનું દિલ આ જૂની દુનિયાથી નહીં લગાવો. તપાસ કરો, અમે શ્રીમતના વિરુદ્ધ કર્મ તો નથી કરતા, રૂહાની સર્વિસના નિમિત્ત બન્યા છીએ. ગીત છે, ભોલેનાથ સે નિરાલા. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે, પોતાની ઉન્નતિના માટે રૂહાની સર્વિસમાં તત્પર રહેવાનું છે. જે પણ જ્ઞાન રત્ન મળ્યા છે એને ધારણ કરીને બીજાઓને પણ કરાવવાના છે. બીજું છે, પોતાની તપાસ કરવાની છે, અમારામાં કોઈ આસુરી ગુણ તો નથી. અમે ટ્રસ્ટી બનીને રહીએ છીએ, ક્યારેય લૂણ પાણી તો નથી બનતા. બુદ્ધિની લાઈન ક્લિયર છે, વરદાન. કહેવું, વિચારવું અને કરવું આ ત્રણેયને સમાન બનાવવાવાળા જ્ઞાની તું આત્મા ભવ. હવે વાનપ્રસ્થ અવસ્થામાં જવાનો સમય સમીપ આવી રહ્યો છે, એટલે કમજોરીઓના મારાપણાને કે વ્યર્થના ખેલને સમાપ્ત કરી કહેવું, વિચારવું અને કરવું સમાન બનાવો. ત્યારે કહેશે જ્ઞાન સ્વરૂપ. જે આવા જ્ઞાન સ્વરૂપ જ્ઞાની તું આત્માઓ છે, એમના દરેક કર્મ, સંસ્કાર, ગુણ અને કર્તવ્ય સમર્થ બાપના સમાન હશે. તે ક્યારેય વ્યર્થના વિચિત્ર ખેલ નહીં રમી શકે, સદા પરમાત્મ મિલનના ખેલમાં વ્યસ્ત રહેશે. એક બાપથી મિલન બનાવશે અને બીજાઓને બાપ સમાન બનાવશે. સ્લોગન છે, સેવાઓનો ઉમંગ નાની ડાની બીમારીઓને મર્જ કરી દે છે, એટલે સેવામાં સાવ વ્યસ્ત રહો. ઓમ શાંતિ.